પ્રવીણભાઈના ઇન્ટર કોલેજિયેટ નાટકો મેં ખૂબ જોયા છે. હું સ્કૂલમાં હતી ત્યારથી મને ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન જોવાનો બહુ શોખ. હું જતી જોવા અને મેં નક્કી કરી હતું કે બસ આવા નાટકો કરું અને પ્રાઇઝ મળ્યું, બીકોઝ એ જે એક્સાઇટમેન્ટ હજી સુધી પ્રવીણભાઈ અને પ્રવીણભાઈ હજી પણ ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન મારે નાટકો લખે છે એ બહુ જ સારી વાત હોય અને અમે જોઈએ પણ છીએ. બીજો એ કે આજે મને આ મંચ પર એમનું જયારે અભિવાદન થઈ રહ્યું છે ત્યારે મને અહીંયા આવીને બે શબ્દો બોલવાનું કહ્યું, મને ખૂબ માન આપ્યું કહેવાય. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હિન્દુસ્તાનની કોઈ પણ ભાષામાં સંખ્યાની દ્રષ્ટિએ આટલા બધા નાટકો નહીં લખાયા હોય. આટલા બધા નાટકો લખીને જે અમુક લેખકોએ નાટકો લખ્યા પણ છે પણ જેના ભજવાયા પણ નથી, જ્યારે આ લેખકના બધા નાટકો ભજવાયા અને જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી લગભગ 80-85% નાટકો સફળ થયા. યહાં વિશેષો કી બાત ચલ રહી થી તો એક પ્રવીણ ભાઈ તો અપને સાથ દો દો નામ કે સાથ હી વિશેષણ લેતે હૈ. એક તો પ્રવીણ ઉપર સે સોલંકી, ઇનકે નામ કે સાથ અંકો કા જોડના કોઈ નહીં બાત નહીં. સોલંકી યાને મેં કભી કભી ઇનકે સાથ મજાક કિયા કરતા હું કે મુજે 16 અંક મેં સે 3 અંક કા નાટક લિખે દી. વૈસે આજ ઇન્હોને એક અંક કી નાટક લિખે હૈ, વહાં સે ગ્રેજ્યુએટ હોતે હોતે પ્રિયંકી નાટક ઓર આજ ઇનકા સવા નાટક બડી અક્ષર દેન. અગર એવરેજ મેં ગીના જાય કે ઇનકે નાટકો ને અગર 100 શો કિયે હોં તો આજ 100 કે 10,000 શો હો ચુકે હૈ. ઉસ હિસાબ સે મેરે ખ્યાલ સે યે ગવાસ્કર કે રિકોર્ડ પે બરાબર. આજ કે શુભ અવસર પર મેં સે રિક્વેસ્ટ કરુંગા કે એસે ઓર નાટક લિખતે રહે, ઇસી તરહ સે ઉનકે સમારોહ હોતે રહે, અચ્છી અચ્છી બાતે ઇનકે બારે મેં કહી જાય. લંબા ભાષણ નહીં ખેંચના ચાહતા મેં આજ ઇસ મોકે કા ફાયદા ઉઠાકર ઇનકો બહોત બહોત. એક આપો ચાપકો ઉપર શેક્સપિયર નામનો એક બચી શબ્દ જાણી છે જવાબ. પોતાની કંપનીમાં જે જે કલાકાર અવેલેબલ હોય કોઈ લકી મને લકીનો પાત્ર કરી સ્ત્રી પાત્ર કરી શકે એવો પુરુષ હોય તો કોઈ છોકરાનો પાત્ર કરી શકે એવો કલાકાર હોય તો એ લોકોને માટે દરજી કામ કરી કાપરી વેતરીને નાટકો લખતો હતો અને એ વખતે એ કોઈ જગતનો મહાન લેખક બનાયો ન હતો. એના નાટકો ભજવાયા અને પછી વિવેચકોને સાહિત્ય એને યોગ્ય છે. ફોર એક્ઝામ્પલ એને કેન્સર કર્યું વખતે ઘણા રોલ કરવાનો સારો કલાકાર હતો માટે એને પોસ્ટર પાત્ર એને આપ્યું કેન્સર.